गुड मॉर्निंग बाल मित्रों, काले आपने શું જોયું હતું? પાઠ 14 આપણો ઉકોરા ઇના વિકલ્પો, ખાલી જગ્યા અને ખરા ખોટા અને જોડકા ચાર વસ્તુ જોઈ હતી. ઈ જ્યારે આપણે નોટબુક ની અંદર લખવાનું કીધું હતું, તમે લખેલું પણ હશે, લખ્યું છે ને. હવે શું લખવાનું છે એની અંદર? આપણે જે પાઠ્યપુસ્તકના સવાલ જવાબ જોયા એ પણ તમારે ક્યાં લખવાના છે? તમારી નોટબુક ની અંદર લખવાના છે. એટલે કે મેં જે વિડીયોમાં તમને સવાલના જવાબ કરાવેલા હતા એ સવાલ જવાબ તમે પાઠ્યપુસ્તકમાં તો વિરાજ હશે, એ સવાલ જવાબ તમારે નોટબુકમાં લખવાના છે. શું કામ? કારણ કે પરીક્ષા વખતે આપણે પછી ખાલી નોટબુકની અંદરથી જ વાંચવાનું રહે એટલા માટે. હવે આજે આપણે શું જોઈશું? આજે કયો વાર થયો? મંગળવાર. આજે આપણે જોશું ધોરણ 3 પર્યાવરણમાં શું કયો પાઠ છે? આ બોલો જોઈએ, કઈ કોને ખબર છે? તો કે માટીની મજા. કયો પાઠ છે? માટીની મજા, પાઠ 15 માટીની મજા, પેજ નંબર 99. ચાલો જોઈએ બાળ મિત્રો, તમે પણ તમારું પાઠ્યપુસ્તક ઓપન કરો અને આપણે આજે પાઠ 15 માટીની મજા જોઈશું. જોઈએ પહેલા તો માટીની મજા. હવે આપણે એ જોઈએ કે વ્યવસાયકાર, જેમ કે માટી છે તો એનું કામ આ કોણ કરે? કુંભાર. તો એવી રીતના આપણે જોઈએ કે ક્યાં ક્યાં વ્યવસાયકાર છે, એ શું શું કામ કરે. તો કે પહેલા જોઈએ વ્યવસાયકાર. આ કોણ દેખાય છે તમને? એની પાસે શું છે? જો શૂઝ છે, આવું બધું ઘણા બધા છે. તો એ શું કોણ છે? મોચી. વ્યવસાયકાર કોણ છે? મોચી. શું કામ કરે? તો કે ચામડામાંથી બૂટ, ચંપલ, મોજડી, પાકી, પટ્ટા વગેરે બનાવે. શું કામ કરે મોચી? બૂટ, ચપ્પલ સીવે છે, પાકી, મોજડી, પાકો, પટ્ટા વગેરે બનાવે છે. ઓજારે શું હોય? તો કે એરણ, દસ્તો, હથોડી ને રાપે. એમાંથી જોઈએ આપણે, આ એરણ છે, હથોડી, દસ્તો અને આમ કહેવાય રાપે. શું છે? રાપે. હવે વ્યવસાયકાર આ બીજા છે. આ કોણ છે? જો એની પાસે શું છે? લોખંડનું બધું છે અને એ કા કટિંગ કરતા હોય છે ને. શું છે? તો શું વ્યવસાયકાર કોણ છે? આ લુહાર. કાર્ય? તો કે લોખંડમાંથી વિવિધ વસ્તુઓ જેવી કે હળ, પાવડા, દાતરડા, કોદાળી વગેરે બનાવે છે. જો એની પાસે છે, દેખાય છે તમને બાળ મિત્રો? આ આપણા પાઠ્યપુસ્તકમાં નથી એટલે તમારે કંઈ શોધવાનું નથી. આ હું તમને ખાલી ઉપરની માહિતી આપું છું. તમને કદાચ કોઈ પૂછે કે લુહાર શું કામ કરે, કે મોચી શું કરે, તો તમને ખબર હોવી જોઈએ. તો ઈ શું કરે લુહાર? તો કે લોખંડમાંથી વિવિધ સાધનો બનાવે, કે હળ, પાવડા, દાતરડા, કોદાળી વગેરે. એનો મોજા શું છે? એરણ, ધમણ, હથોડો ને કાનસ. તો આ જુઓ તમે, આ એરણ છે. જો બાળ મિત્ર તમને એમ થતું છે ટીચર અહીંયા એરણ આવું બતાવ્યું ને અહીંયા આવું બતાવ્યું, તો કે મોચીનું એરણ આવું હોય છે જ્યારે લુહારનું એરણ આવું હોય છે. એરણમાં પણ અલગ અલગ એરણ હોય છે. પછી આ શું છે? તો કે ધમણ. હવે ત્રીજો વ્યવસાયકાર કોણ છે? આ તો કે આ જો લાકડામાંથી કંઈક બનાવે છે. એની પાસે જો લાકડાની વસ્તુ છે તો વ્યવસાયકાર કોણ છે? સુથાર. સુથાર શું કરે? લાકડામાંથી વસ્તુઓ બનાવે. લુહાર કેમાંથી બનાવે? તો કે લોખંડમાંથી. મોચી? તો કે ઈ રબર, બોલર, સોરી બૂટ, ચપ્પલ, મોજડી, પટ્ટા, પાકીટ આવું બધું બનાવે. જ્યારે સુથાર છે તો એનું કાર્ય શું છે? લાકડામાંથી બારી, બાયડા, ખુરશી, ટેબલ, પાટલા, કબાટ, પલંગ વગેરે બનાવે છે. તમારા ઘરે પણ દરવાજા છે, બારી છે, આપણો બેડ છે, સેટિંગ છે, આવું બધું કોણ બનાવે? સુથાર. સુથારના સાધનો શું છે? ઓજાર. તો કે કરવત, રંગો, ફરસી, પછી સીગરો ને શાળી. આ કરવત છે અને આ શું છે? રંગો. હવે આ વ્યવસાયકાર કોણ છે બાળ મિત્રો? મકાન કોણ બનાવે? કડીઓ. તો શું આવશે? વ્યવસાયકાર કડીઓ. એ શું કામ કરે? તો કે મકાન, દિવાલ ચણવા, ટાઇલ્સ લગાવી, પ્લાસ્ટર કરવું વગેરે. આપણું ઘર છે એની અંદર આખું પહેલા તો મકાન બનાવવું, પછી એની અંદર દિવાલને પ્લાસ્ટર કરવું, સ્ટાઇલ લગાવી છે. તો આવું બધું કામ કોણ કરે? કડીઓ. એનું મજા શું છે? લેલું, ઓળંગો, તગારું ને ડસ્ટર. તગારું તો તમે જોયું જ હશે. આ શું છે? લેલું. અને આ શું છે? ઓળંગો.
તેની પાસે શું ઓજાર છે? ઈ શું કામ કરે છે? તો કે એક સીવે છે. દરજી શું કરે? કાપડ સીવીને કપડાં બનાવે છે. આપણે દરજીને કાપડ આપી તો એ આપણને કેવા સરસ કપડાં બનાવી આપે છે? આપે છે ને? હા, એના ઓજાર શું હોય? સીવવાનો સંચો, સોય દોરો, કાતર, માપપટ્ટી વગેરે, જેમ કે મશીન. આ સીવવાનું મશીન છે, આની અંદર સોય દોરો બધું આવી છે. પછી આ સોય દોરો છે અને માપપટ્ટી પણ તમે જોઈએ છે, નંબર નંબરિયા વાળી હોય, કાતર જોઈએ હોય તમે. તો આ બધા ઓજારો છે એ કોના છે? દરજીના. ત્યાર પછી આવશે વ્યવસાયકાર કુંભાર, જે આપણે માટીની મજાની અંદર એને ઊંડાણપૂર્વક આપણે જોવાનું છે. કુંભાર શું કરે? તો કે માટીમાંથી માટલા, ફોડિયા, કુંજા, તાવડી, નળિયા, કુંડા, તવી, ગરબો વગેરે બનાવે છે. આપણે માટલા લઈએ છીએ, કોડિયા લઈએ છીએ ને દિવાળી ઉપર, કુંજો બનાવે, તાવડી બનાવે, નળિયા બનાવે, કુંડા, તવી, ગરબો વગેરે બધું છે એ કોણ બનાવે? કુંભાર. એના ઓજાર શું છે? ચાકડો, લાકડી અને ટપલું. ચાકડો આપણને અહીંયા ચિત્રમાં દેખાયો છે, જોયું બાળ મિત્રો? તો એના ઓજારમાં ચાકડો, લાકડી અને ટપલું આવશે. હવે આપણે કુંભાર વિશે થોડું ઊંડાણપૂર્વક જોઈએ. કુંભારથી શું કરે? તો કે સૌ પ્રથમ કુંભાર ગધેડા પર માટી લાવે છે. ક્યાંથી માટી લાવે? ગધેડા ઉપર. તો ગધેડા ઉપર એને માટી કઈ એમનેમ તો ન મળે, ક્યાંથી? ગધેડાનો ઉપયોગ કરે છે. ગધેડા ઉપર બીજી જગ્યાએ જાય, ત્યાં માટી હોય ત્યાંથી માટી લઈને ગધેડો ઘરે લાવે છે. ત્યાર પછી શું કરે? માટીમાં પાણી નાખી ગૂંથે છે. એટલે કે આપણા મમ્મી આપણા લોટ બાંધતા હશે, રોટલીનો તમને ખબર છે. તો પાણી માટી હોય એની અંદર પાણી નાખી અને પછી આપણને આમ ગૂંદે, એટલે કે લોટનો પીંડો કેમ બાંધી એવી રીતના એને આમ ખૂબ જ ખૂંદે માટી અને નરમ કરે, ચાકડો ફેરવે છે અને આ ચાકડા પર માટીનો પીંડો બનાવી મૂકે છે. ખૂબ જ પીંડો માટી ખૂંદે એટલે કેવી થઈ જાય? એકદમ લીસી અને પીંડા જેવો થઈ જાય. પછી એનો પીંડો છે એ શું કરે? એની આંગળીઓ દ્વારા પીંડો આંબ્યા રીતના ગોળ કરે અને પછી એને ચાકડો, મેં તમને બતાવ્યો ને, ચાકડા ઉપર મૂકીએ અને પછી આકાર આપે. માટલા સૂકવી તેને ભઠ્ઠીમાં ગરમ કરે. એને આકાર કેવી રીતના આપે? તો કે એને મૂકે પછી આવી રીતના એને આંગળીઓમાં ફેરવતા જાય, ચાકડો ફરતો જાય એટલે એને માટલાનો આકાર મળે છે. ત્યાર પછી માટલા સૂકવે, કેમાં સૂકવે? ભઠ્ઠીમાં. અને એને ગરમ કરે છે. શું કામ? એમ નથી કે માટીના માટલા ન આપે, કારણ કે માટલા છે એ પકાઈ જાય. તો કે ઓલા તો એમને કાચા હોય, પછી એને પકાવે છે એટલે એમાંથી પાણી કે એવું કશું જાય નહીં. ત્યારબાદ આ વાસણો પર ડિઝાઇન કરે છે. જો આપણે ગરબા લઈએ છે તો એના ઉપર ડિઝાઇન, માટલા લઈએ તો માટલા ઉપર ડિઝાઇન આવે, એ બધું ડિઝાઇન કરે છે. આ શું છે? ભઠ્ઠી, જેની અંદર આ છે એ કુંભાર છે, માટલા તપાવે, ઓલા કરે છે, શેકે, ઓલા તપાવે છે. જો સૌ પ્રથમ કુંભાર ગધેડા પર માટી લાવે, પાણીમાં માટી નાખી ગૂંથે, ચાકડો ફેરવી અને આ ચાકડા પર માટીનો પીંડો બનાવીને મૂકે, માટલા સૂકવી તેને ભઠ્ઠીમાં ગરમ કરે છે. જો એરા છે ગરમ અને ગરમ કરે અને ત્યાર પછી ડિઝાઇન પડાવે. બીજો એક આપણો પાઠ, હવે તમારે ચોપડીની અંદર જોવાનું છે. માટીની મજા, પેજ નંબર 99 પાઠ્યપુસ્તક ખોલો. હવે શું હતું? એક હતું કોઠીપુ. કોઠીપુ કોણે જોયું છે? કોઠીપુ એટલે શું? કોઠીપુ એક ચીભડા જેવું જોઈ, ચીભડા જેવું લાગે છે. કોઠીપુ હતું તે વાડીએ વાડીએ દોડતું જતું હતું, એટલે કે એક વાડીથી બીજી વાડી, બીજી વાડીથી ત્રીજી વાડી, એવી રીતના કોઠીપુ દોડતું દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો, એટલે કાગડો ત્યાંથી ક્યાંથી ઉડતો ઉડતો આવ્યો છે અને એને કોઠીપા ઉપર એની નજર પડી. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીપાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું, તો એની નજર કોઠીપા ઉપર પડી એટલે કાગડાને શું થયું? કોઠીપુ ખાવાનું મન થઈ ગયું. એટલે શું કર્યું એણે? કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીપાને ખાવા જાય ત્યાં તો કોઠીપુ કહે. કાગડો કોઠીપાને ખાવા જતો હતો ત્યાં કોઠીપાએ શું કીધું? બાપુ, આવી ગંદી ચાંચ મને ન ખવાય, ક્યાંથી પાણી લઈ જોઈ આવો. એટલે કે કોઠીપુ એમ કહે છે કે બાપુ, એટલે કે કાગડાને કહે છે કે કાગડા ભાઈ, મને આવી ગંદી ચાંચ તમારે ખવાય નહીં, તો પેલા તમારી ચાંચ ધોઈ આવો પછી મને ખાજો.
કાગડો તો ચાંચ ધોવા કુવા પાસે ગયો અને જઈને કુવાને કહે, કાગડો ક્યાં ગયો? કુવા પાસે ચાંચ ધોવા માટે. અને કુવા પાસે જઈને શું કીધું? કુવા 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 કહેવા. આ તમારે મારી સાથે ગાવાનું છે, બોલતા જાજો. ઓકે, કુવા 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 દેવા. આંગણ આવ્યા કાગ દેવા, આલો પાણીડા ધોઉ ચાચડી ખાઉ કોઠી હું બડુક બડુક લાગે. એટલે કાગડો છે કુવાને શું કહે છે? કુવા 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 દેવા. આંગણ આવ્યા કાગ દેવા એટલે કે કુવા, હું આ તારા આંગણે આવ્યો છે. કાગડો એટલે કે હું આવ્યો છું. આલો પાણીડા એટલે કે મને પાણી આપ, ધોઉ ચાચડી તું પાણી આપ એટલે હું મારી ચાંચ ધોઉ, ખાઉ કોઠી હું બડુક બડુક લાગે. અને ચાંચ ધોઈને હું કોઠી હું ખાઉ અને મને મજા આવે કોઠી હું ખાવાનું. ત્યાર પછી કુવો કહે, પાણી જોઈતું હોય તો કુંભારની ત્યાંથી ઘડુલો લઈને આવ, પાણીની સિંચી લે. કુવો એમ કહે છે કે હું ક્યાં ના પાડું છું, તારે પાણી જોતું હોય તો તું પહેલા કુંભારની ત્યાંથી ઘડુલો લઈને આવ અને પછી પાણી સિંચી લે. તો કાગડો તો ઉડતો ઉડતો કુંભાર વડે ગયો અને જઈને કુંભારને કહે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો ઘડુલો સિંચુ પાણી ના ધોઉ ચચુડી ખાઉ કોઠી હું બડુક બડુક લાગે. એટલે હવે હું કે છે કુંભાર દેવા એટલે કે કુંભાર, કુંભારના ઘરે જો અને એની નીચે કુંભાર દેવા, તમારા અન્ય હોય છે કાગ દેવા, આલો ઘડુલો એટલે કે મને ઘડુલો એટલે કે માટલું આપો, સિંચુ પાણી દા તમે માટલું આપો એટલે હું પાણી સિંચુ, ધોઉ ચચુડી પા ખાઉ કોઠી હું એટલે કે મારી ચાંચ ધોઉ અને કોઠી હું ખાઉ અને મને મજા આવે. એટલે કુંભાર કહે, માટી વાવ તો રૂપાળો, એ કહે છે કે માટી લાવ તો રૂપાળો ઘડો ઘડી દો તમે. કુંભારે શું કીધું કે હું ઘડુલો તો ઘડી દઉં પણ તું પેલા મને માટી લઈને આપ, તો હું તને ઘડુલો સરસ મજાનો બનાવી દઉં. ત્યાર પછી એટલે કાગડો ગયો ટીંબા પાસે, જઈને ટીંબાને કહે, ટીંબા પાસે શું કામ ગયો? માટી લેવા માટે. એટલે હવે હું કહે છે ટીંબા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવ, આલો માંડી આપો કુંભારને ઘડે ઘડુલો સિંચુ પાનીડા ધો ચાચુડી ખાઉ કોટી હું બડુક બડુક લાગે. કાગડો છે ટીંબા દેવા પાસે એટલે કે ટીંબા પાસે ગયો. ટીંબા પાસે જઈને કહે છે કે કાગડો તમારા આંગણે આવ્યો છે, મને માટી આપો, હું કુંભારને આપીશ, કુંભાર મને માટલું આપશે, માટલું હું છે એ ઘડુલાથી હું પાનીડા સિંચીશ, પાણી વડે મારી ચાંચ ધોઈશ અને હું કોઠીંબુ ખાઈશ. એટલે ટીંબો કહે, મરકડાની શિંગડી લઈને ખોદીને નાગણ પાડે છે. મરકડો તમે જોયો છે, મરકડાના શિંગ હોય ને એ ખૂબ લાંબા લાંબા હોય એટલે એ શું કહે છે કે મરકડાની જો આ મરકડો છે એટલે કે મરકડાના શિંગ જો અણીદાર હોય છે એટલે એ કહે છે કે તું મરકડાની શિંગ લઈને શિંગડા લઈ અને ખોદી લે ને એ કે ના તને કોણ પાડે છે. એટલે હવે કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે ને મરગલાને કહે, મરગ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, આલો શિંગલડી ખોદુ માટુડી દઉ કુંભારને ઘરે ઘડુલો સીચુ પાડીડા ધો ચાચુડી ખાઉ કોઠી હું બડુક બડુક લાગે. હવે આ કાગડો મરગ એટલે કે મરગ પાસે જઈ છે અને કહે છે કે મને તમે તમારા શિંગડા આપો એમ. એટલે એવું કહે છે કે તમારા શિંગડા આપો એટલે હું એનાથી માટી ખોદીશ, માટે એ કુંભારને દઈશ એટલે કુંભાર મને ઘડુલો બનાવી દેશે, એ ઘડીલો હું પાણી સિંચીશ, એ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને હું કોઠીંબુ ખાઈશ. પણ મરગ શું કહે છે, મને ડરાવીને મારું શિંગડું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે તે મને ડરાવશે. મરગલાને શું હોય, એ ડરે તો એના શિંગ જાતે નીકળી જાય, એમ નામ તો નીકળે નહીં. એટલે એમ કહે છે કે તું કૂતરાને મારી પાસે લઈ આવ, એ મને ડરાવશે એટલે હું ડરી જઈશ તો મારા શિંગ તું લઈ લેજે. હવે કાગડા ભાઈ તો કૂતરા પાસે ગયા અને કહે, કૂતરા 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા, ડરાવી બરગલા નવ શિંગલડી ખોદુ માટુડી આખું કુંભારને ઘડે કરુલો સીચું પાનીરા ધો ચાચોડી ખાઉ કોટી હું બડુક બડુક લાગે. હવે કાગડો છે
ગોળનો બીવડાવો એનો શીંગડો હું લઉં એનાથી માટી ખોદું માટી ગુંબાર ને આપું ઈ માટીની ગુંબાર મને મસ્ત ઘડુલો ઘડી દેશે એનાથી હું પાણી કા સિંચીશ અને ઈ પાણી આથી મારી ચાંચ ધોઈશ અને હું કોઠી ભૂ ખાઈશ એટલે કૂતરો કહે ભાઈ હું બહુ ભૂખ્યો છું માટે ગાયનું દૂધ લાવી દે તો દૂધ પીને હરણ ડરાવવા જાઉં કૂતરો શું કહે હું બહુ ભૂખ્યો છું એટલે મને ગાયનું દૂધ લાવી દે તો હું ઈ કે દૂધ પીને પછી હરણને બીવડાવવા માટે જાઉં એટલે કાગડો ગાય પાસે ગયો જઈને કહે ગૌરી 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 દેવા આંગણ આવ્યા કાગ દેવા આલો પૂતળડા પાઉ પૂતલા ડરાવે મરગલા લઉં શિંગલડી ખોદું માટોડી આપું કુંભારને ઘડે ઘડુલો સીચું પાણીડા ધો ચાચુડી ખાઉ કોઠીંબુ બડુક બડુક લાગે કાગડો કહે છે ગૌરી 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 દેવા એટલે કે ગૌરી ગૌરી એટલે શું થાય ગાય માતા આંગણ આવ્યા કાગ દેવા આપો દૂધ લડા આલો દૂધ લડા એટલે કે મને તમે દૂધ આપો ઈ હું કૂતરાને પાઈશ કૂતરો માર કૂતરો છે ઈ મરગ એટલે કે હરણને બીવડાવશે પછી એના શિંગડા હું લઈશ ઈ શિંગડાથી હું માટી ખોદીશ ઈ માટી હું કુંભારને આપીશ કુંભાર સરસ મજાનો ઘડુલો ઘડી દેશે ઈ ઘડુલા દ્વારા હું પાણી સિંચીશ ઈ પાણીથી હું મારી ચાંચ ધોઈશ અને હું કોઠી ભૂ ખાઈશ ગાય કહે હું બહુ ભૂખી છું મને સારી પેટે ખડ ખવડાવીને દૂધ જોઈ હવે ગાય શું કહે છે હું પણ ખૂબ ભૂખી છું એટલે પેલા તું છે ને મને કે સારી પેઠે ખડ ખવડાય અને પછી તું મને દોઈ